સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જલારામ મંદિર અને ચોટીલાના સેવાભાવી યુવાનો દ્વારા ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબોને લોકડાઉન થયું છે ત્યારથી અવિરત ભોજનનું વિતરણ કરવામાં આવે છે। समग्र देश पर जारे कोरोना महामारी भरडो लीधो छे त्यारे गुजरातनो श्रमिक वर्ग अने परप्रांतीय मजूर वर्गनी हालत कफोड़ी बनी छे। एवामां काठियावाड़ प्रदेश के ज्यां भूख्याने भोजन मळी रहे तेवी असंख्य सदाव्रत धार्मिक संस्थाओं कार्यरत छे, जेमां चोटीलाना जलाराम मंदिर द्वारा ज्यांथी लॉकडाउन थयुं छे त्यांथी ज्यां सुधी लॉकडाउन खुले नहीं त्यां सुधी आवी चोटीलानी झूंपड़पट्टी में वसता गरीबों અને પરપ્રાંતીય મજૂરોને શાક ખીચડી અને કઢી પ્રસાદ રૂપે ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સેવારૂપી ભગીરથ કાર્યમાં ચિરાગભાઈ કોટક, મુકેશભાઈ પરમાર, બિપિનભાઈ શાહ, શૈલેષભાઈ રાજવીર, કૃષ્ણસિંહ ચૌહાણ, સ્મિત પરમાર, નીરવ શેઠ દ્વારા સેવા આપવામાં આવી છે। ચોટીલાના પુનિતભાઈ પૂજારા દ્વારા નિસ્વાર્થ ભાવે તેમની પિકઅપ ગાડી સેવા કાર્યમાં આપવામાં આવેલ છે। જલારામ મંદિરના મહામંત્રી દામજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે રોજના 1500 જેટલા વ્યક્તિને ભોજન આપવામાં આવે છે। અહીં જલારામ બાપાનો મંત્ર ભૂખ્યાને ભોજન તે જ હરિભજન અહીં યથાર્થ થતું હોય તેવું લાગે છે। જગદીશ ઝાલા, ઝેડ એસ ટી, ચોટીલા।